हेलो फ्रेंड्स, स्वागत छे तमारू मारी यूट्यूब चैनल अर्चनास किचन मां। आजे हूँ तमारी साथे शेयर करी सोजीना उत्तपम नी रेसिपी। हेल्दी अने फटाफट बनी जता एवा आ उत्तपम बाळकोने तमे सवारना नास्ता मां के सांजना समय भूख लागी होय त्यारे इंस्टंट बनावीने आपी शको छो। तो टेस्टी अने हेल्दी एवा उत्तपम नी रेसिपी शुरू करिए। तो तेना माटे मैं एक वाड़की जेटली सोजी लीधी छे, अर्धी वाड़की दही लीधू छे, एक मोटू टामेटू चॉप करीने लीधू छे, चार मरचा झीणा समारीने लीधा छे, अर्धी चमची जेटलू आदू छीणीने लीधू छे, बे चमची जेटला झीणा धाणा लीधा छे ધોઈને, એક મોટી ડુંગળી ચોપ કરીને લીધી છે, એક ગાજર લીધું છે ઝીણું ચોપ કરીને અને એક કેપ્સિકમ લીધું છે ચોપ કરીને। તો સૌથી પહેલા આપણે તેના માટે एक मोटा बाउल में सोजी नाखी देशू, तेनी अंदर अर्धी चमची मीठू नाखी देशू अने आ अर्धी वाड़की जेटलू खाटू दही नाखी देशू। जो खाटू दही ना होय तमारी जोड़े तो तमे एक वाड़की छास पण लई शको छो। हवे आपणे आने थोड़ूक थोड़ूक पाणी रेड़ीने मिक्स करता रहीशू, एक साथे पाणी नथी रेड़वानुं नहीतर तेनी अंदर गांठा पड़ी जशे। એટલે થોડુંક થોડુંક પાણી એડ કરતા રહીશું અને આને બરાબર મિક્સ કરતા રહીશું। આ રીતેનું બેટર હોવું જોઈએ। આ બેટરને આપણે 10 મિનિટ સાઈડમાં મૂકી રાખીશું ત્યાં સુધી આપણું બેટર રેસ્ટ લે। બીજા બાઉલની અંદર આપણે બધા શાકભાજી મિક્સ કરીએ ત્યાં સુધી આપણે આને રેસ્ટ આપી દઈએ। અને જો તમારી જોડે દહીં કે છાશ કંઈ ના હોય તો તમે એક મોટું લીંબુનો રસ કાઢીને પણ આમાં નાખી શકો છો। આપણું બેટર રેસ્ટ લે છે ત્યાં સુધી આપણે બીજા બાઉલમાં ઝીણું ચોપ કરેલું કેપ્સિકમ નાખી દઈશું, ગાજર પણ નાખી દઈશું તેની અંદર, ટામેટું લઈ લઈશું ઝીણું ચોપ કરેલું, ડુંગળી એડ કરી દઈશું, લીલા મરચાં લઈ લઈશું। લીલા મરચાં તમે વધારે ઓછા કરી શકો છો, આ શાકભાજી પણ તમે વધારે ઓછું કરી શકો છો, આમાં તમે બોઇલ વટાણા પણ એડ કરીને નાખી શકો છો। આદું પણ આપણે એડ કરી લઈશું અને ઝીણા ધોઈને સાફ કરેલા ધાણા પણ એડ કરી દઈશું। આ બધું જ આપણે બરાબર મિક્સ કરી લઈએ, પછી લાસ્ટમાં આમાં મીઠું નાખીશું। જો અત્યારથી આમાં મીઠું નાખી દઈશું તો પાણી છૂટશે, જે વખતે આપણે ઉત્તપમ ઉતારીએ એ વખતે જ આમાં મીઠું નાખવાનું છે। હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું મીઠું નાખી દઈશું। આપણે ઉત્તપમ બનાવીએ છીએ હવે એટલે બરાબર, પછી આને હવે મિક્સ કરી લઈએ। બેટર આપણું થોડું થીક થયું છે, જો બેટર પાતળું થઈ ગયું હોય તો તેની અંદર તમે થોડુંક સોજી એડ કરી શકો છો, અને જો બેટર થોડુંક જાડું થયું હોય તો થોડુંક પાણી એડ કરી દેવાનું છે। હવે તેની અંદર આપણે થોડુંક ખાવાનો સોડા એડ કરી દઈશું, તેની અંદર થોડુંક પાણી એડ કરી દઈશું જેથી આપણું ખાવાનું સોડા એકદમ એક્ટિવ થઈ જાય, એને બરાબર મિક્સ કરી લઈશું। બસ હવે આ રીતેનું આપણું બેટર હોવું જોઈએ, બહુ પતલું એ નહીં ને બહુ જાડું પણ નહીં। હવે આપણે એના ઉત્તપા ઉતારી લઈએ। ખાવાનો સોડા નાખવો જરૂરી છે કારણ કે તેનાથી આપણા ઉત્તપા સોફ્ટ સારા એવા બને છે। આપણું બેટર અને બધું શાકભાજી મિક્સ કરીને બધું રેડી થઈ ગયું છે। મેં આ રીતેનો એક નોનસ્ટિક જાડો તવો લઈ લીધો છે, તેની ઉપર આપણે થોડુંક તેલ નાખી દઈશું અને મેં આ રીતે બટાકું લીધું છે અને ફોગ ભરાઈ દીધું છે। આપણે આ રીતે બટાકું ઘસી દઈશું। બટાકું આ રીતે ઘસવાથી આપણા ઢોસા ઉત્તપા કોઈ પણ વસ્તુ આવી રીતે ક્રિસ્પી બને છે। આજે બધી જગ્યાએ એને સ્પ્રેડ કરી દઈશું। તવો એકદમ ગરમ થવા દેવાનું છે। હવે તેની પર આપણે ઉત્તપા ઉતારી લઈશું, નાની મોટી કોઈ પણ સાઈઝના તમે ઉતારી શકો છો। આ રીતે થોડા એને મોટા કરી લઈશું, બહુ જાડા પણ નહીં અને બહુ પતલા પણ નહીં, એ રીતે આપણે ઉત્તપા ઉતારીશું। હવે તેની પર આપણે આ બધું શાકભાજી નાખી દઈશું। બાળકો એમનેમ શાકભાજી નથી ખાતા હોતા અને જો આ રીતે તમે એમને બનાવીને આપશો તો હોશે હોશે ખાશે। આ રીતે બધું જ શાકભાજી આપણે નાખી દેવાનું છે।
હું આની ઉપર થોડાક ચીલી ફ્લેક્સ પણ નાખું છું. ચીલી ફ્લેક્સ ઓપ્શનલ છે, તમારે નાખવા હોય તો જ નાખી શકો છો. હવે આ બધાને આપણે આ રીતે દબાવી દઈશું. દબાવવાથી જ્યારે આપણે પલટાઈએ ઉત્તપા તો નીકળી નથી જતા. અને હંમેશા શાકભાજી બધું ઝીણું ચોપ કરીને જ લેવાનું, જેથી બધું શાકભાજી નીકળી ના જાય. હવે આને આપણે ધીરા ગેસે થવા દઈશું. હવે આપણે એના ઉપર થોડું તેલ નાખી દઈશું. આમાં તેલની માત્રા પણ બહુ જ ઓછી હોય છે, વધારે તેલ પણ નથી જોતું હોતું. હવે આપણે આને ધીરેથી પલટાવી દઈશું. આ રીતે પલટાવી દેવાનું છે. તમે નીચે પણ જોઈ શકો છો, આ રીતે આપણે એને ચડવા દેવાનો છે. હવે નીચેનો ભાગ, જે શાકભાજી વાળો ભાગ છે, એને પણ આપણે ધીરા ગેસે ચડવા દઈશું, જેથી ઉત્તપા કાચો ના રહી જાય. હવે આપણે આ નીચેનો ભાગ પણ પ્રોપરલી શેકાઈ ગયો છે, તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. આ રીતે હું બધા જ ઉત્તપા બનાવી લઈ. તો તમે જોઈ શકો છો, ટેસ્ટી અને હેલ્ધી એવા ઉત્તપમ આપણા રેડી થઈ ગયા છે. જો તમને મારી આજની આ રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.